ભરૂચમાં આમ આદમીના કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને યુવરાજસિંહ પરનો કેસ તાત્કાલિક પાછો ખેંચવામાં સીટની રચના કરવા જેવા મુદ્દા સાથે આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. ભરૂચ શહેરમાં સોમવારના રોજ આમ આદમીના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આમ આદમી પાર્ટીએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું કે રાજ્ય સરકારની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં અનેક વખત નિષ્ફળ રહી છે. અનેક પેપર ફૂટ્યા અને પરીક્ષાઓ રદ કરવી પડી ત્યારે રાજ્ય સરકાર શરમજનક સ્થિતિમાં મુકાય છે. અનેક યુવાનોની તૈયારીઓ ઉપર, આશાના અરમાનો ઉપર પાણી ફરી વળ્યું છે. આવા દરેક પ્રસંગે યુવરાજસિંહ જાડેજા પુરાવા જાહેર કર્યા છે, એનાથી સરકાર ગુનેગાર સુધી પહોંચવાની કડી મળી. એ વાત અલગ છે કે દરેક વખતે સરકારે નાની માછલીઓ પકડી અને મોટા મગરમચ્છ સુધી પહોંચવાની તસ્તી દંડ લીધી હતી. ખરેખર તો રાજ્યના યુવાનોના સપનાને જીવત દાંત આપવા, એમની આશા ટકાવી રાખવા બદલ યુવરાજસિંહનું બહુમાન થવું જોઈએ. એને બદલે તેને કારણે કૌભાંડીઓ પકડાયા એની તરફ તો સ્વાભાવિક જ કૌભાંડીઓ આરોપીઓ આંગળી છીંધે, જે ખુદ આરોપી ગુનેગાર છે. એમના નિવેદનને આધારે યુવરાજસિંહને આરોપી બનાવવા, ગુનો દાખલ કરવાની ધરપકડ કરી રિમાન્ડ માંગવા એ રાજ્ય સરકારની નિષ્ઠા વિશે શંકા ઊભી કરે છે. રાજ્ય સરકાર યુવરાજસિંહ તરફ સંપૂર્ણ ધ્યાન વાળીને મુખ્ય મોટા માથાને જે અન્યાર સુધી પેપર લીક, ડમી કાંડ અને બોગસ ભરતીઓ સાથે સંકળાયેલા હોય એમને બચાવવા તો નથી માંગતીને, જેથી આમ આદમી પાર્ટીની માંગણી છે કે યુવરાજસિંહ પરનો કેસ તાત્કાલિક પાછો ખેંચવામાં આવે. સમગ્ર કાંડની પોલીસને બદલે હાઈકોર્ટ નિવૃત્ત સુપ્રીમ ન્યાયાધીશની અધ્યક્ષતામાં સીટની રચના કરી તપાસ કરવામાં આવે અને તમામ પેપર લીક, ડમી ભરતી, ડમી પ્રમાણપત્રો સહિતની તમામ યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરતી બાબતો માટે સ્પેશિયલ કોર્ટમાં ઝડપથી ચલાવી તટસ્થ ન્યાય કરવાની માંગ કરી હતી. જય હિન્દ, જય સંવિધાન. હું પિયુષ પટેલ આજરોજ ભરૂચ કલેક્ટરશ્રીને આવેદન પાઠવવા માટે આમ આદમી પાર્ટી દ્વારા અમે કલેક્ટર કચેરીએ ઉપસ્થિત થયા છે ત્યારે આ આવેદનપત્ર યુવરાજસિંહ જાડેજા, જેઓ આજે શિક્ષિત બેરોજગાર જે યુવાનો છે એ લોકો માટે ગુજરાતભરની અંદર એક મક્કમતાથી આજે અવાજ ઉઠાવી રહ્યા છે, જ્યારે એમનો અવાજ બંધ કરાવવા માટે આ ભાજપ સરકારે એમને ખોટી રીતે આજે એમને જેલના સળિયા પાછળ મૂક્યા છે અને આજે એમને જેલ મુક્ત કરવામાં આવે એ હેતુથી આ આવેદનપત્ર આજે ભરૂચ કલેક્ટરશ્રીને આપણે પાઠવવા માટે આવ્યા છે અને ગુજરાતના દરેક જિલ્લાની અંદર દરેક કલેક્ટર કચેરીએ આજે આવેદન પાઠવવામાં આવી રહ્યું છે આમ આદમી પાર્ટી દ્વારા. તો હું આશા રાખું છું કે આની ઉપર જે ન્યાયિક તંત્ર છે એ ન્યાય આપે અને જે મુખ્ય આરોપી છે એ જેલના સળિયા પાછળ જાય અને જે આજે બેરોજગાર, શિક્ષિત બેરોજગાર યુવાનો માટે જે લડત આપી રહ્યા છે એવા એક જે યુવરાજસિંહ છે એમને આજે રિહા કરે એવી આશા રાખું છું. જય હિન્દ, ભારત માતા કી જય. જય સંવિધાન.